नमस्ते बाळको, धोरण एक विषय गुजराती, सात अक्षरता एक, चांदू सूरज रमता ता। आज आप सरस मजाना बाळगीतनी समजूती करवानी छे, समजूती मेळवानी छे। तो जुओ बाळको, आ आ आज बाळगीत छे एमां एक नानू बाळक छे, एने कोळी एटले के पैसा जड़े छे, बराबर। ए पैसा नो ए अलग अलग उपयोग करे छे, एमांथी ए काकड़ी खरीदे छे, काकड़ी खरीदे, काकड़ी एने बी आपे, बराबर। अने पछी ई बी ए बाळक उगाड़े छे, ज्यारे बी उगे छे त्यारे एनो वेलो बने छे, बराबर। ज्यारे वेलो थाय छे काकड़ी नो वेलो थाय, तो ई वेलो ए गाय ने खवड़ावे छे, एटले बाळक ने गाय पासेथी दूध मळे छे, बराबर। ए दूध ए बाळक जे छे ए मोर ने पाय छे, અને મોર ને પાય છે, મોર બાળકને પીછું આપે છે, તો જયારે બાળકને મોર પીછું આપે છે, બાળક ખુશ થઈ જાય, પછી એ પીછું એ બાળક બાદશાહને એટલે કે રાજાને આપે છે, બરોબર છે બાળક। તો રાજાને જયારે પીછું આપે એટલે રાજા એના પર બાળક પર ખુશ થઈ જાય, અને રાજા એને સરસ મજાનો ઘોડો આપે છે। એ ઘોડો એ બાળક બાવળે બાંધે છે, બરાબર। જયારે બાળક ઘોડો બાવળે બાંધે છે તો બાળક એને બાવળ જે છે એ સૂળ આપે, સૂળ એટલે કે કાંડો, બરાબર। અને એ કાંટો માટીના ઢગલામાં બાળક ખુશે છે, એટલે માટીનો ઢગલો બાળકને મળે છે, ટીપમાં ખુશે, માટીનો જે ઢગલો એટલે જે ઢગલો હોય એ બાળકને માટી આપે, ત્યાંથી બાળકને માટી મળી રહે છે, માટી મળે એ માટી જે બાળકને કુંભારને આપે છે, અને કુંભાર એનો સરસ મજાનો ઘડો બનાવે છે, અને એ ઘડો જે બાળક હોય એ કુવામાં નાખે છે, એટલે કુવામાંથી બાળકને પાણી મળી રહે છે, પાણી જ્યારે બાળકને મળી રહે એટલે એ પાણી બાળક છોડે પાય છે, છોડવાથી મજાનો ફૂલ સરસ ઉગી નીકળે છે, અને એ ફૂલ બાળક એની માને આપે છે, જ્યારે ત્યારે એની માં એને લાડો આપે છે, અને લાડો એ જે બાળક ખાઈ અને બાળક ખુશ થઈ જાય છે, એ લાડો બાળક ખાઈ જાય છે। તો આવો સરસ મજાનું બાળગીત આજે આપણે ગાઈને સમજીશું। જુઓ બાળકો, અમી ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોળી જડી, કોળી નામે ચીબડા લીધા, ચીબડે માને બી આપ્યું, બી તો મે વાડે નાખ્યું, બરોબર બાળકો। તો ચાંદુ સૂરજની રમત રમતા રમતા બાળકને કોળી એટલે કે પૈસા મળે, પૈસા મળ્યા એટલે એ બાળકે પૈસાના ચીબડા, ચીબડા એટલે કે કાકડી લીધી, બરોબર। હવે એ કાકડી એ બાળકને બી આપ્યું, બરોબર, બી આપ્યું ને, જયારે કાકડી સમારી એટલે એમાંથી બી નીકળ્યું, બી તો મેં વાડે નાખ્યું, એટલે બાળકે જે બી છે એ ખેતરમાં, બરોબર, ઉગાડ્યું, વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાય મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાડ્યું, વાડાએ શું આપ્યું બાળકને, વેલો આપ્યો, બરોબર, વેલો એ ગાયને એને બાળકને ખવડાવ્યો, એટલે ગાય બાળકને દૂધ આપ્યું, દૂધ બાળકે મોરને પાડ્યું, મોરે માને પીછું આપ્યું, પીછું મે બાદશાહને આપ્યું, બાદશાહે માને ઘોડો આપ્યો, ઘોડો મે બાવળે બાંધ્યો, બરાબર બાળકો। તો જે મોરે એ બાળકને પીછું આપ્યું, એટલે જે પીછું છે એ બાળકે રાજાને આપ્યું, બાદશાહ એટલે રાજા, એટલે રાજા બાળક પર ખુશ થઈ ગયો, એટલે બાળકે રાજાએ બાળકને શું આપ્યું, ઘોડો આપ્યો, અને ઘોડો એ બાળકે જે બાવળો હોય એ બાવળે બાંધ્યો, બાવળે માને શૂળ આપ્યું, શૂળ મે ટીંબે કોશી, ટીંબે માને માટી આપી, માટી મે કુંભારને આપી, બાવળે બાળકને શું આપ્યું, સૂળ આપ્યું, સૂળ એટલે કાંટો, બરોબર, એ કાંટો છે એ બાળકે માટીના ઢગલામાં ખોસ્યો, બરોબર, માટીના ઢગલામાં કાંટો બનાવ્યો, એટલે બરોબર, માટી શું આપ્યું, જે ઢગલો હતો એ ઢગલામાંથી બાળકને માટી મળી, અને માટી એ બાળકે કુંભારને આપી, કુંભારે માને ઘડો આપ્યો, ઘડો મે કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મે છોડને પાયું, હવે એ કુંભારને માટી આપી એટલે કુંભારે માટીનો સરસ મજાનો ઘડો બનાવી આપ્યો બાળકને,
घड़ो बाड़क ने कूवा में नाख्यो अने कूवामांथी पानी काढ्यो। कूवाए बाड़क ने पानी आप्यु तो जयरे कूवाए बाड़क ने पानी आप्यु ते पानी बाड़क ने शुं कर्युं छोड़ ने पाड्यो। अपने वृक्षो उगाड़ो छो के ने तो बाड़के नानो छोड़ वाल्यो हशे ए छोड़ ने बाड़के पानी पाड्यु। छोड़े माने फूल आप्यु फूल में माने आप्यु माए माने लाड़ो आप्यो लाड़ो आ गंदा खाई गयो। बराबर એટલે બાળકે જે ફૂલ મળ્યું છોડને પાણી પાડીને બાળકને ફૂલ મળ્યું ને છોડે બાળકને ફૂલ આપ્યું એ ફૂલ બાળકે શું કર્યું ફૂલ બાળકે મમ્મીને આપ્યું કે માને આપ્યું બરોબર માં એટલે મમ્મી મમ્મીને ફૂલ આપ્યું એટલે મમ્મી બાળક પર ખુશ થઈ ગઈ એટલે માએ મમ્મી બાળકને લાડુ આપ્યો મમ્મીએ બાળકને શું આપ્યું લાડુ લાડુ કોણ ખાઈ ગયું એ જે બાળકી કાચે બાળક લાડુ ખાઈ ગયું બરોબર સમજણ પડી ગઈ બાળકો તો આ સુંદર મજાનું વાળી છે એને તમારે રાગમાં ગાવાનું છે અને સરસ મજાનું એને તૈયાર કરવાનું છે આ બાળગીત ગાવાનું વારંવાર અને એને સમજવાનું છે। નમસ્તે બાળકો વિષય ગુજરાતી ધોરણ એક શાળા તત્પરતા પાના નંબર 2 બરાબર જુઓ બાળકો આજે આપણે આ ચિત્ર વિશે સમજવાનું છે તો બાળકો આ ચિત્ર શેનું છે આ ચિત્ર ઘરની અંદરના બેઠક રૂમનું છે હોલનું ચિત્ર છે બરાબર ઘરની અંદર બેઠક રૂમ હોય છે ને તો બેઠક રૂમને શું કહેવાય છે હોલ કહેવાય ડ્રોઈંગ રૂમ કહેવાય તથા ગુજરાતીમાં એને દિવાનખંડ પણ કહેવાય તો આ ડ્રોઈંગ રૂમનું એટલે કે હોલનું ચિત્ર છે। તો બાળકો હોલમાં કઈ કઈ વસ્તુઓ તમને દેખાય છે તો જુઓ બાળકો આ સોફા છે સોફાની ઉપર શું રાખેલું છે નાના નાના તકિયા છે બરાબર આ દિવાલ પર તમને શું દેખાય છે બાળકો આ દિવાલ પર ફોટો ફ્રેમ છે અને એક પર્સ લટકાવેલું છે ને પછી બાળકો આ શેનું ચિત્ર છે તમને ખબર છે આ છે ફૂલદાની આ ડ્રોઈંગ રૂમમાં એક બારી છે આ બંને બાજુ પડદા છે દિવાલની ઉપર શું છે બાળકો છત ઉપર પંખો છે તો આપણે બહુ ગરમી પડે તો પંખા વગર કંઈ ચાલે આપણે દરેકના ઘરે પંખો હોય છે પંખો ફરજિયાત બધાના ઘેર હોય છે તમારા ઘરે શું છે બાળકો કોઈના ઘરે કૂલર હોય છે કોઈના ઘરે એસી હોય છે બરોબર ને પછી આ શું છે બાળકો આ ટેબલ છે બરોબર એના ઉપર શું છે બાળકો ટીવી પડ્યું છે ટીવીની બાજુમાં ટેબલની બાજુમાં ટીવી ટેબલ ઉપર ટીવી છે અને ટીવીની બાજુમાં ટીવીનું રિમોટ પડ્યું છે। ચલો હોલમાં નીચે શું શું પડ્યું છે બાળકો તો કે હોલમાં નીચે રમત ગમતના સાધનો નોટ અને પેન્સિલ પડી છે તો આ છે આપણું ઘરનું ઘરના હોલનું ચિત્ર બરોબર હવે આપણે આપણા નીચેના પ્રશ્નોના જવાબ આપીશું તો કે આ શાનું ચિત્ર છે તો કે આ બેઠક રૂમનું ચિત્ર છે ચિત્રમાં શું શું દેખાય છે ચિત્રમાં સોફા રમતગમતના સાધનો બારી ફૂલદાની પાકીટ ટીવી ટેબલ અને ફોટો ફ્રેમ દેખાય છે। તમારું ઘર ક્યાં આવેલું છે તો તમારે તમારા તમારું ઘર જ્યાં આવેલું હોય એ તમારે એડ્રેસ સરનામું બોલવાનું છે બરાબર તમારું ઘર શાની બાજુમાં છે તો કે અમારું ઘર દાખલા તરીકે લક્ષ્મી બેકરીની બાજુમાં છે કાં તો હિંગળા ચાચરમાં છે કઈ બાજુ તમારું ઘર તમારી ઘરની બાજુમાં શું આવેલું છે એનું તમારે રેફરન્સ આપવાનું છે। તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો કે તમારા ઘરમાં મમ્મી પપ્પા નાના ભાઈ બહેન દાદા અને દાદી જે સભ્યો રહેતા હોય એનું તમારે એ તમારે કહેવાનું છે। તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે તો કે જનરલી બાળકોને રમત ગમતના સાધનો ગમતા હોય છે તમારે કહેવાનું કે ભાઈ તમને ટીવી ગમે છે કે મોબાઈલ ગમે છે કે રમત ગમતના સાધનો તમને જે પણ ગમતું હોય તમારે કહેવાનું છે। પંખીના ઘરને શું કહેવાય બાળકો તો કે પંખી શું બનાવે માળો બનાવે તો પંખીના ઘરને માળો કહેવાય
घर न हो तो शू थाय बाळको, तो घर न हो तो आपणे ठंडी गर्मी अने वरसाद थी रक्षण मळे नहीं। घर आपणा माटे खूब ज जरूरी छे, बराबर। तो पाना नंबर बे पर तमारे आ चित्र जोई अने ए तमारे समझवानुं छे। नमस्कार बाळको, ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3 ની અંદર તમને આ ઘરનું સુંદર મજાનું ચિત્ર આપેલું છે અને એની અંદર આપણે રંગ પૂરવાના છે। તો હવે તમે કેવી રીતે રંગ પૂરશો એ આજે આપણે શીખીશું। તો ચલો તમને અહીંયા ઘરનું ચિત્ર છે, જુઓ આ ઘર છે, આ એની છત છે, આ બે બારી છે, આ બારણું છે, આ પગથિયા બતાયા છે અને આ ઘરની બહાર બે નાના નાના ઝાડ ઉગાડેલા છે। તો તમને ખબર આવી જોઈએ કે શેની અંદર કયો કલર આવે। તો સૌથી પહેલા આપણે ઘરની આ છત છે ને એ લઈશું। તો બાળકો છત અહીંયા આપણે નળિયા બતાવવાના છે, તો નળિયાની અંદર આપણે આ જે કથ્થઈ કલર હોય ને એનો ઉપયોગ કરીશું। ચિત્રની અંદર તમે જ્યારે પણ કલર પૂરો ત્યારે એક જ દિશાની અંદર કલર પૂરવાનો છે, બરાબર। જેમ કે તમે અહીંયા કલર પૂરવાની શરૂઆત કરો તો ઉપર અડાડી અને આ રીતે કલર પૂરવાનો છે અને આડો જ પૂરવાનો છે। આડો પૂરતા પૂરતા પછી આપણે ઉભો નથી પૂરવાનો, કલર હંમેશા આડો પૂરતા હોય તો આ રીતે આડો જ પૂરવાનો છે, બહાર નીકળી ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આડો પૂરતા પૂરતા આખા ચિત્રમાં તમારે આ કલર પૂરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો અહીંયા બે ઝાડ આપેલા છે તમને, તો ઝાડની અંદર કયો કલર આવે, ઘાટો લીલો અથવા પોપટી કલર, આ બંને કલર ઝાડની અંદર ઉપયોગમાં આવે છે। તો ચલો એકની અંદર આપણે પોપટી કલર પૂરીશું અને એકની અંદર આપણે લીલો કલર। તમે જે બી ઉભો કલર પૂરો તો ઉભો જ પૂરવાનો અને આડો પૂરો તો આડો જ પૂરવાનો, બરાબર, જેથી લીસોટા જેવું કંઈ પણ તમને દેખાય નહીં, બરાબર, અને એની બોર્ડર હંમેશા પહેલા કરવાની, બરાબર। આની અંદર બોર્ડર તમને આપેલી જ છે કાળા કલરની જાડી, એટલે આ ચિત્રમાં આપણે બોર્ડર નથી કરી, પણ જેની અંદર પાતળી લીટી હોય તો એની અંદર સૌ પ્રથમ પહેલા બોર્ડર કરવી પડે, બરાબર। હવે આની અંદર આપણે ઘાટો લીલો કલર કરીશું। જો બાળકો આની અંદર તમને બોર્ડર આપેલી જ છે એટલે આપણે બોર્ડર નથી કરી, બરાબર। અહીંયા આ રીતે આપણે લીલા કલરનો ઉપયોગ કરી અને પછી આખું પૂરું કરીશું। મિત્રો ઝાડનું થડ કેવા કલરનું હોય તો એ પણ કથ્થાઈ કલરનું હોય છે, બરાબર, તો એની અંદર આપણે કથ્થાઈ કલરનો ઉપયોગ કરીશું। ચલો હવે અહીંયા આગળ ઘર, તો આ ઘરની અંદરની આ દિવાલો છે, આ બે બારી છે, બારણું છે, પણ આ બીજો બધો જે ભાગ છે એ દિવાલોનો ભાગ છે। તો ઘર આપણું આપણા મનપસંદ ગમે તે કલરનું કરી શકાય। તો ચલો દિવાલોને આપણે પીળો કલર કરીશું, દિવાળોને પીળો આછો કલર કરીશું, તો બારી બારણા આપણે ઘાટા કલરના કરીશું તો વધારે સારા લાગશે, બરાબર। તો આ રીતે બોર્ડર તમને આપેલી છે, આની અંદર તમારે બોર્ડર કલર કરવાની નથી, પણ જ્યારે પણ કલર કરો તો આડો હાથ ચાલે તમારો તો આડો જ, પછી આડો કરતા કરતા ઉભો નહીં કરી દેવાનો, બરાબર। આ રીતે અહીંયા પણ પીળો કલર કરીશું અને આપણે આ ગોળની અંદર કલર નથી કરવાનો, બરાબર। આ રીતે અહીંયા પણ આપણે પીળો કલર કરીશું, જરા પણ વચ્ચે જગ્યા ના રહેવી જોઈએ, ભેગો ભેગો કલર પૂરાવવો જોઈએ, વચ્ચે સફેદ કલર તમારે બિલકુલ રહેવો જોઈએ નહી। આ રીતે અહીંયા આખી દિવાલમાં પીળો કલર કરી દઈશું મિત્રો। હવે બારી અને બારણાની અંદર કલર પૂરીશું, તો બારી અને બારણાની અંદર આપણે લાલ અને બ્લુ કલરનો ઉપયોગ કરીશું, બરાબર છે। ચલો બારીની અંદર પણ આપણે બે કલરની આજુબાજુની જે બારી છે ને એને આપણે બ્લુ કલર કરીશું। તો જુઓ આ રીતે તમારે ધીમે ધીમે બહાર ના નીકળે એ રીતે આખી બારીમાં બ્લુ કલર કરવાનો, અહીંયા આ બારીમાં પણ બ્લુ કલર કરવાનો રહેશે, બરાબર। પછી તમને જ્યાં સફેદ કલર દેખાય એ પૂરી દેવાનો, અને આ વચ્ચેની જે ચાર નાની બારી છે ને એની અંદર મિત્રો આપણે લાલ કલર કરીશું, બરાબર, એ જ રીતે આ બારી કરીશું, બરાબર। હવે બારણો, તો બારણાની અંદર આપણે એનાથી ઉલટું અહીંયા બહારના ભાગમાં આપણે લાલ કલર લઈશું, જ્યાં ખૂણો આવે ત્યાં તમે કલર ઉભો કરી શકો છો, ત્યાર પછી ફરી આડો કલર અહીંયા લાલ કલર પૂરીશું, આખા બારણામાં લાલ કલર કરીશું અને આ જે વચ્ચેનો ભાગ છે ને મિત્રો ત્યાં આપણે બ્લુ કલર કરીશું, બરાબર।
અહીંયા જે નાનું ભાગ છે ત્યાં પણ આપણે બ્લુ કલર કરીશું. હવે આ ચીમની બતાવી છે મિત્રો, ચીમની એટલે કે જે ધુમાડ્યું હોય ને, જ્યાં નીચે રસોઈ થતી હોય અને ઉપર એનો ધુમાડો જતો હોય એટલે એ કાળું થઈ ગયું હોય હંમેશા. ધુમાડાનો કલર અડી અડી અને કાળું થઈ ગયું એટલે એની અંદર આપણે કાળો કલર પૂરી દઈશું. બરાબર. હવે અહીંયા પગથિયા, અહીંયા પથ્થરના પગથિયા તમે ગમે તે કલરના કરી શકો છો, એટલે આપણે અહીંયા આગળ આ બધાથી અલગ પડે એવો અહીંયા આપણે કેસરી કલર ઉપયોગમાં લઈશું. તો ચલો હવે આખું ચિત્ર કલર તમને મેં બતાવી દીધા છે કે ક્યાં કયા કલરનો ઉપયોગ કરશો. હવે આખા ચિત્રમાં કલર પૂરતા કેવું લાગશે એ આપણે જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આખું ચિત્ર તમે જયારે કલર પૂરશો ત્યારે આ રીતે કલર દેખાશે. તો પેજ નંબર 3 ની અંદર આ રીતે બધા બાળકોએ કલર પૂરવાના રહેશે. નમસ્કાર બાળકો, ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 4, 5 અને 6 ની અંદર તમને આ રીતે થોડી ચિહ્નો કે જે ચિત્રરૂપે આપેલા છે, બરાબર, એ તમારે ચોપડીમાં કેવી રીતે પૂરવાનું છે એ આજે આપણે શીખીશું. અહીંયા પહેલા જુઓ, તમને પહેલા આ રીતે અર્ધગોળો એકબીજાને જોડેલા હોય ને એ રીતની નિશાની છે. અહીંયા તમને બાળકો જોઈ શકો છો કે પહેલી લાઈન આખી દોરેલી છે, બીજી લાઈન પણ અડધી દોરેલી છે, અહીંયાથી ડોટ ડોટ આપેલા છે. તમારે એની અંદર પેન્સિલની મદદથી એને આ રીતે ગૂંટવાનું છે, બરાબર. ત્યારબાદ એની નીચેની લાઈન, એમાં એનાથી ઉલટી નિશાની છે, એમાં 3 તમને આપેલા છે, તો તમારે આ બધા આ રીતે પેન્સિલની મદદથી ગૂંટવાના છે, બરાબર. પેન્સિલની મદદથી આ રીતે તમે બધા ગૂંટવાના. એની નીચેની લીટી પણ મિત્રો તમારે પેન્સિલની મદદથી આ રીતે ગૂંટવાની છે. તમને ડોટ આપેલા છે એની ઉપર જ તમારે પેન્સિલ ફેરવવાની છે. ચલો એની નીચે પણ એ રીતની જ નિશાની છે, એ પણ તમારે પેન્સિલની મદદથી ગૂંટવાની છે. એની નીચે ઉપર છે એ રીતે છે, એને પણ તમારે પેન્સિલની મદદથી ગૂંટવાનું છે. ચલો મિત્રો, અહીંયા તમને આ આખી નિશાની આપેલી છે. તમને ઝીકઝેકની નિશાની કહેવાય ને કે જે આપણે પર્વત રૂપે આપેલી છે અને આજુબાજુ બે મીંડા આપેલા છે. તો જુઓ અહીંયા અધૂરું છે, આપણે પૂરું કરીશું. લીટી આ રીતે કરતા રહીશું અને વચ્ચે જે ગોળ આવે ને, ગોળ આ જે મીંડા આપેલા છે, મીંડા ઉપર આ રીતે દોરતા રહીશું, બરાબર. આ રીતે નિશાની કરતા રહીશું અને મીંડા દોરતા રહીશું અને આ બંને લાઈનમાં પણ આ રીતે જ કરવાનું છે. હવે પેજ નંબર 5 ની અંદર તમને અહીંયા આગળ અડધું ગોળ આપેલું છે, બરાબર. જુઓ પહેલા આપણે એની ઉપર ગૂંટીશું એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતે કરવાનું છે, બરાબર, આ રીતે. ત્યારબાદ અહીંયા નીચે તમારે, નીચે તમને આખી જગ્યા આપેલી છે એની અંદર તમારે એ પ્રમાણે જ કરવાનું છે, પણ આ ઉપરની નીચે નીચે આવવું જોઈએ, લાઈનમાં જ ક્રમમાં જ લખવાનું છે, બરાબર, આ રીતે. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ આપણે જેને સી કહીએ, બીજું અડધું ગોળ આપેલું છે, એને પણ તમે આ રીતે ગૂંટશો અને એની નીચે પણ તમારે ઉપર જેવી નિશાની અહીંયા છે એવી જ નિશાની અહીંયા છે એવી જ નિશાની અહીંયા કરવાની રહેશે. ચલો મિત્રો, અહીંયા અર્ધચંદ્રાકાર જેવું આપેલું છે, તમે એને પહેલા ગૂંટશો એટલે તમને ખબર પડશે કે આ કેવી રીતે ગૂંટવાનું છે. પહેલા અડધું ગોળ ને અહીંયા પાછળનો ભાગ થોડો લાંબો છે, બરાબર. અહીંયા તમને આખું દોરેલું આપેલું છે, અહીંયા તમારે એ રીતે એને આમ કરીને આમ દોરવાનું રહેશે. ચલો અહીંયા આગળ યુ, બરાબર, એને તમારે આ રીતે આમ કરીને આમ ગૂંટવાનું, તમારે ઉપર ગૂંટવાનું રહેશે. અહીંયા આપેલું જ છે, નીચે તમારે તમારી જાતે એને દોરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો પેજ નંબર 6 ની અંદર તમને આ રીતે 3 ચિત્રો આપેલા છે, બરાબર, જે આગળના વિડીયોમાં આપણે આગળના પેજમાં શીખી ગયા છીએ. તો આ રીતે જુઓ, તમારે આ રીતે ઉપર ચિત્ર આપેલું જ છે, નીચે બીજી લીટીની ટપકા આપેલા છે, એને આ રીતે દોરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા એ રીતે દોરવાનું છે. તો કેવી રીતે દોરશો જુઓ, અડધા ગોળ આ રીતે કરતા કરતા તમારે, હવે અહીંયા જુઓ તમને જલેબી જેવું નિશાન આપેલું છે, તો એને તમારે અહીંયા બાજુમાં ડોટ વાળું ચિહ્ન છે એને તમારે આ રીતે પહેલા ગૂંટવાનું રહેશે,
એ ગુંટાઈ ગયા પછી તમારે નીચે બે એવા ચિત્રો દોરવાના છે. તો જુઓ, સૌ પ્રથમ નાનો, ત્યારબાદ તમારે થોડું મોટું કરતા 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 આ રીતે જલેબી જેવું નિશાન બનાવવાનું છે, બરાબર. ચલો, અહીંયા તમને ઊંચું નીચું પર્વત જેવું આપેલું છે ને, અહીંયા એના નીચેના ડોટ છે, ટપકા વાળું છે, એમાં તમે પહેલા પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે ટપકા ઉપર તમારી પેન્સિલ ફેરવાની, ત્યારબાદ હવે અહીંયા તમારે જાતે કેવી રીતે દોરવાનું, તો પહેલા નીચેથી ઉપર જવાનું, પછી ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર, નીચે, ઉપર, નીચે, એ રીતે કરતા કરતા તમારે આ ખુલી પૂરું કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા જુઓ, અહીંયા તમને આનું આ છે પણ તમને આડું આપેલું છે. તમારે પાઠ્યપુસ્તક સીધું કે ઉલટું કરીને નથી કરવાનું મિત્રો, તમે એ કરશો તો તમને આ જ આ મરોડ અલગ છે, ઉપર નીચે જવાનું છે અને આ તમારે આગળ પાછળ જવાનું છે. એટલે પાઠ્યપુસ્તક તમારે ઊંધું સીધું નથી કરવાનું, તમારે તમારી પેન્સિલ જ ફેરવાની છે. એ પેન્સિલ ફેરવશો એટલે તમને આ જે વળાંક છે ને, એ વળાંકની ખબર પડશે. એનાથી તમારા અક્ષરો, તમારી માત્રા, આ બધું તમારું સુંદર બનશે. તો જુઓ, અહીંયા પણ એ રીતે આપણે આગળ પાછળ જઈ અને આ રીતે આપણે શરૂઆતથી જ્યાં પૂરું થાય ત્યાં સુધી આપણે આ નિશાની કરીશું. તો જુઓ બાળકો, આ રીતે બધું ઘૂંટતા પેન્સિલથી તમને પેજ નંબર 4 ઉપર તમારે આ રીતે કરી દેવાનું છે. ત્યારબાદ પેજ નંબર 5 ની અંદર તમારે બધી નિશાનીઓ આ પ્રમાણે કરવાની રહેશે. ત્યારબાદ પેજ નંબર 6 ની અંદર તમારે દરેકે દરેક નિશાની આ પ્રમાણે કરવાની રહેશે. નમસ્તે બાળકો, ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ 1 પાના નંબર 8. જુઓ બાળકો, આ પેજ પર બે ચિત્ર આપેલા છે જે આપણને એકદમ સરખા જેવા લાગે છે, બરોબર. એમાં શું કહ્યું છે કે તફાવત શોધો. તો હવે આ જે રીંછ છે, આ બિલાડી છે, આ રીંછ છે, આ આટાવાળું જે પ્રાણી આવે છે, જાનવર, શેરો કહેવાય ને, એ છે, બરોબર. આ ઉંદર છે, આ ખિસકોલી છે, બરોબર. આ બંને ખિસકોલી છે, આ ઘુવડ છે અને આ બતક છે. અહીંયા આપણને આટલા પ્રાણીઓ જંગલના આપેલા છે. હવે આપણને એવું લાગે છે કે આ બંને ચિત્રો સરખા છે, પણ એવું નથી. જુઓ, આ બતકની ચાંચનુંમાં બંધ છે, મોડું બંધ છે, અને અહીંયા ધ્યાનથી જુઓ, ખુલ્લું છે. બાળકો, દેખાય છે તમને? પાના નંબર 8 પર તમે જુઓ ધ્યાનથી. તો અહીંયા આપણે ગોળ કરીશું, આપણે પહેલો તફાવત શોધ્યો. હવે બાળકો, અહીંયા જે છે 1, 2, 3, 4, 5, 6 ફૂલ આપેલા છે. જ્યારે બાળકો અહીંયા 1, 2, 3, 4 જ ફૂલ આપ્યા છે, તો બીજા બે આપ્યા નથી, તો આપણે અહીં ગોળ રાઉન્ડ કરીશું, બરોબર બાળકો. પછી આ જે રીંછ છે એના ત્યાં અહીંયા વ્હાઈટ કરેલું છે કાનમાં, જોયું, સફેદ, અને અહીંયા કશું આપેલું નથી. તો અહીંયા પણ આપણે એક ગોળ કરીશું, ટીક કરીશું, બરોબર. ત્યાર પછી બાળકો જુઓ કે આ જે શેરાનું ચિત્ર છે, બરોબર, ત્યાં અહીંયા એક નાનું પાંદડા જેવું આપેલું છે જે અહીંયા નથી, નથી ને, તો ત્યાં પણ આપણે ગોળ કરીશું. અહીંયા આકાશમાં વાદળ આપેલા નથી, જ્યારે અહીંયા આકાશમાં સફેદ વાદળો આપેલા છે. તો અહીંયા પણ આપણે ગોળ રાઉન્ડ કરીને દર્શાવીશું, તફાવત શોધીશું, બરોબર બાળકો. ત્યારબાદ જોઈશું આપણે આ અહીંનું ચિત્ર. અહીંયા જુઓ બાળકો, ઝાડ છે, અહીંયા ઝાડ છે, નથી ને, તો અહીંયા પણ આપણે ગોળ રાઉન્ડ કરીશું. પછી આ ગોળની આંખો જુઓ, કમ્પ્લીટ ગોળ ગોળ ખુલ્લી છે, જ્યારે આ ગુવળ ઊંઘે છે, એની આંખો બંધ છે, તો ત્યાં પણ આપણે એક ગોળ રાઉન્ડ કરીને ટીક કરીને બતાવીશું. ત્યાર પછી જુઓ બાળકો, આ ખિસકોલીની પાછળ નાનું કંઈક પ્રાણી છે, ખિસકોલીનું બચ્ચું લાગે જાણે, પણ અહીંયા કંઈ આપેલું નથી, તો અહીંયા પણ આપણે એક ગોળ રાઉન્ડ કરીને બતાવીશું. આવા નાના નાના ઘણા તફાવત આ ચિત્રમાં છે જે આપણે શોધવાના છે બાળકો, બરાબર. બીજે ક્યાંય તમને દેખાય છે તો બોલો, છે ક્યાંય બાળકો? બરાબર, આ રીતે તમારે જ્યાં પણ તફાવત તમને લાગે એ તમારે શોધી અને ટીક માર્ક કરવાનું છે.
नमस्कार बाळको, आजे गुजराती पाठ्यपुस्तकना पेज नंबर 9 नी अंदर रस्तो बताओ। तो जुओ, अहींया आगळ तमारे त्रण रस्ता बतावाना छे। एक छोकरी आपेली छे, एने एना टेडी सुधी जवू छे। एक अहींया डॉगी आपेलू छे, एने एनी बॉटल, दूधनी बॉटल अहींया बतावी छे त्यां सुधी जवू छे। अने अहींया एक नानो छोकरो आपेलो छे, एने एना बमरડાને લેવો છે। તો આ ત્રણેને આપણે રસ્તો બતાવવાનો છે। તો મિત્રો જુઓ, જેને જે વસ્તુ લેવાની હોય ને અહીંયાથી શરૂઆત કરીશું। તો આ છોકરીને ટેડી લેવું છે, તો છોકરી ચાલતી ચાલતી તમારે વચ્ચે તમે અહીંયા જયારે શરૂઆત કરો ને ત્યારે સીધું સીધું જવાનું છે। તમે આમ ના જઈ શકો ડાયરેક્ટ, કેમ કે અહીંયા આગળ લીટી દોરેલી છે, એનો મતલબ કે રસ્તો બંધ છે। તમારે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં જવાનું છે। તો અહીંયા રસ્તો સોતા સોતા આ રીતે અંદર જતા જતા બાળકો પેન્સિલની મદદથી અહીંયા તમારે લીટી કરતું રહેવાનું છે, અને જેમ બને એમ ફટાફટ ફટાફટ ઢીંગલીના ટેડી સુધી પહોંચી જવાનું છે। અને આપણે ટેડી લઈ લીધું। ચલો હવે અહીંયા આગળ બીજા ચિત્રની અંદર ડોગીને એની દૂધની બોટલ ને દૂધનો ગ્લાસ જોઈ અને એને દૂધ પીવાની ઈચ્છા થઈ જાય છે। મિત્રો આ બિલાડીનું ચિત્ર છે, તો બિલાડીને દૂધ પીવાની ઈચ્છા થઈ જાય છે। તો ચલો તમે અહીંયા તમારે આમ નથી જવાનું, આમ ના જઈ શકો, કેમ કે અહીંયા આડી લીટીઓ આપેલી છે, એનો મતલબ રસ્તો બંધ છે। જે બાપ ખુલ્લો હોય ને ત્યાં જ તમે જઈ શકો। તો અહીંયા બિલાડી દોડતા 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 ફટાફટ દોડતા દોડતા એના દૂધની બોટલ સુધી પહોંચી જાય છે। ચલો અહીંયા નાનું બાળક આપેલું છે, આ છોકરાને એનો ભમરડો લેવો છે। તો ચલો અહીંયાથી એ નીકળે છે, અને નીકળતા નીકળતા પોતાનો ભમરડો લેતા લેતા તમે આમ વચ્ચેથી જઈ ના શકો, કારણ કે જ્યાં આડી લીટી આપી હોય રસ્તો બંધ બતાવ્યો કહેવાય, ખુલ્લી જગ્યામાંથી જ તમારે જવાનું છે। અને આ બાળકનો ભમરડો આવી ગયો। બાળગીત છે કે મેં તો ફુગ્ગો પાડેલ છે, એ તમારે ગાવાનું છે,
અને સરસ મજાના સુંદર સવાજે ગાવાનું છે।